स्टूडेंट्स गुड मॉर्निंग धोरण आठ एम पुनरावर्तन बे के सुखवद भाषणम कुर्याद बकवद ध्यानम आचरित। सुखवद भाषणम कुर्याद एटले के पोपटनी जेम मंधूर भाषण करवु, बकवद ध्यानम आचरित एटले के बगलानी माफक ध्यान धरवु, अज वच वर्णम कुर्याद गजवत स्नानम आचरित, बकरानी जेम चावु जोईए अने हाथीनी माफक स्नान करवु जोईए। શું કીધું છે કે પોપટની જેમ મધુર ભાષણ કરવું જોઈએ અને બગલાની માફક ધ્યાન દોરવું જોઈએ, એટલે કે બગલાનું મન કેવું હોય છે, ધ્યાન કેવું હોય છે, એકાગ્રપણું, એટલે કે એની જેમ એકાગ્રપણું ધ્યાન ધરવું જોઈએ અને બકરાની જેમ ચાવવું જોઈએ અને હાથીની માફક સ્નાન કરવું જોઈએ। બીજો શ્લોક કે ષડ દોષાઃ પુરુષેણ ઇહ હાતવ્યા ભૂતિમિચ્છતા, આ લોકમાં ઐશ્વર્યની ઈચ્છા રાખનાર પુરુષ છે, પુરુષે આ છ દોષોનો ત્યાગ કરવો। કયો કયા છ દોષ? તો કે નિંદ્રા, તંદ્રા, ભયમ, ક્રોધ, આલસ્યમ, દીર્ઘસૂત્રતા। કયા? તો કે ઊંઘ, સુચતી, ભય, ક્રોધ, આળસ અને દીર્ઘસૂચતા। હવે પ્રિય વાક્યમાં પ્રદાનેન સર્વે તુષ્યંતિ જંતવઃ, પ્રિય વાક્ય બોલવાથી બધા જ પ્રાણીઓ ખુશ થાય છે, તસ્માત તદેવ વક્તવ્યમ વચને કા દરિદ્રતા, તેથી જ બોલવું જોઈએ કે બોલવામાં ગરીબાઈ કેવી, એટલે કે બધા સાથે બોલવું જોઈએ, બોલવામાં કંઈ ગરીબાઈ નથી। વેશેન વપુષા વાચા વિદ્યા વિનયેન ચ, વેશભૂષાથી શરીરથી વાણીની વિદ્યાર્થી અને વિનયથી આ વકારે પંચભીર્યુક્તો નરો ભવતી પૂજિતઃ, પાંચ વકારોથી યુક્ત એવો પુરુષ પૂજ્ય બને છે, એટલે કે પાંચ વથી બનાવેલો માણસ કેવો બને છે? પૂજ્ય બને છે। હવે સત્યેન ધારયતે પૃથ્વી, સત્યેન તપતે રવિ, એટલે કે સત્ય પૃથ્વીને ધારણ કરે છે, સત્ય સૂર્યને તપે, સત્યથી સૂર્ય તપે છે, સત્યેન વાયવો વાંતિ સર્વ પ્રત્યે પ્રતિષ્ઠિતમ, સત્યથી વાયુ વાય છે અને બધું જ સત્યમાં સમાયેલું હોય છે।